નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ચલો ઓનલાઈન ટેસ્ટિંગ માટે રેડી. ધોરણ 1 વિષય હિન્દી વર્ણમાલા શીખીએ છીએ, એમાં ભાગ 13. આજે આપણે ભ, ગયા પીરિયડમાં આપણે બ સુધીનો અભ્યાસ પૂરો કર્યો, આજે આપણે ભ શીખીશું. પઢો ઓર લિખો, વાંચો અને લખો. ભ સે ભગત, ભગત એટલે ભગત, બરાબર ને? ભજન કરે એ ભગત, બરાબર. સરસ, ચલો આગળ. ભ ઢૂંઢ કર ઉસ પર ગોળ બનાવો, ભ શોધી તેના ઉપર ગોળ બનાવો. અહીંયા આગળ પહેલી લીટીમાં જુઓ, ભ બ મ લ ભ શ ભ, તો અહીંયા આગળ 3 ભ છે, તો ત્યાં આપણે પેન્સિલથી ગોળ કરીશું, બરાબર ને? બીજી લીટીમાં જુઓ, ધ ભ ત ગ પ ભ જ, તો અહીંયા આગળ 2 જગ્યાએ ભ છે, તો ત્યાં આપણે પેન્સિલથી ગોળ કરીશું. ચલો આગળ સૂચના. પઢો, વાંચો, રંગ ભરો, રંગ પૂરો, બિંદુઓ કો મિલાવો, ટપકાને જોડો. ભ લખેલો છે, આમાં રંગ પૂરવાના છે અને અહીંયા ટપકા છે, એને જોડી અને ભ બનશે. આ ટપકાઓ જોડશો એટલે ભ બની જશે, બરાબર ને? ચલો આગળ. પઢો ઓર લિખો, વાંચો અને લખો. તમારે આ રીતે ભ, જો તમને ભ લખતા ના આવડે તો મ લખી અને ઉપરથી ગોળ મીંડું કરી નાખશો એટલે બની ગયો ભ, બરાબર ને? તો આ છે હિન્દીનો ભ. તો આ રીતે તમારે ભ લખવાનો મહાવરો કરવાનો રહેશે. ભ કો ભ સે શરૂ હોને વાલે ચિત્ર સે જોડો, ભ ને ભ થી શરૂ થતા ચિત્ર સાથે જોડો. તો અહીંયા આગળ ભ લખ્યો છે વચ્ચે, અને અહીંયા આગળ ચિત્રો પણ આપે છે, સાથે શબ્દો પણ આપ્યા છે. તો જે શબ્દ ભથી શરૂ થતો હોય છે ચિત્રનો, તો એને ભ સાથે જોડવાનો છે. તો પહેલાં કેલા, તો કેલામાં પહેલો અક્ષર ક છે, તો એને ભ સાથે જોડાશે નહીં. પછી છે ભગત, શું છે, કયો શબ્દ છે ભગત, તો એનો પહેલો અક્ષર ભ છે, તો એને ભ સાથે જોડીશું. પછી શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? ખરગોશ, ખરગોશ એટલે સસલું, તો સસલાને સસલાને હિન્દીમાં ખરગોશ કહેવાય, તો એનો પહેલો અક્ષર ખ થાય, તો ખ ને ભ સાથે જોડાશે નહીં. પછી છે ભવાની, એટલે માતાજી, બરાબર ને? અંબા ભવાની કહીએ છીએ ને, તો એનો પહેલો અક્ષર ભ છે, તો એને ભ સાથે જોડીશું, બરાબર. પછી છે ગધા, તો ગધાનો પહેલો અક્ષર ગ થાય, તો એને ભ સાથે જોડાશે નહીં. પછીનું ચિત્ર છે ભવન, તો ભવનમાં પહેલો અક્ષર ભ છે, તો એને ભ સાથે જોડીશું. પછી છે ભઠ્ઠા, બરાબર ને? તો એનો પહેલો અક્ષર ભ છે, તો એને ભ સાથે જોડીશું. તો કયા શબ્દો જોડાશે વિદ્યાર્થી મિત્રો? ભગત, ભવાની, ભવન અને ભઠ્ઠા, બરાબર ને? તો આ રીતે જોડવાનું રહેશે. પછી આગળ સૂચના. ભ કે નીચે રેખા ખીંચો, ભને નીચે લીટી કરો. ભગત, તો અહીંયા ભ છે, તો ત્યાં પેન્સિલથી લીટી કરીશું. લાભ, તો અહીંયા ભ છે, તો ત્યાં પેન્સિલથી લીટી કરીશું. ભરતો, તો પહેલો ભ છે, તો ત્યાં પેન્સિલથી લીટી કરીશું. ભવાની, તો પહેલો ભ છે, તો ત્યાં પેન્સિલથી લીટી કરવાની. નભ, તો અહીંયા પેન્સિલથી લીટી કરવાની. શુભ, તો અહીંયા ભ છે, ત્યાં પેન્સિલથી લીટી કરીશું. ભસે અલગ વર્ણ પર ચોકડી કરો, ભથી જુદા અક્ષર ઉપર ચોકડી કરો. તો અહીંયા આગળ જુઓ, પહેલી લીટીમાં ભ મ ભ ગ ભ, તો અહીંયા આગળ ભ મ અને ગ ભથી અલગ વર્ણ છે, તો ત્યાં આપણે પેન્સિલથી ચોકડી કરીશું. સ ભ ક ખ ભ પ, તો અહીંયા સ ખ અને પ ભથી અલગ વર્ણ છે, તો ત્યાં પેન્સિલથી ચોકડી કરીશું. સ શ ગ ધ ભ, તો અહીંયા આગળ સ સ ગ અને ધ ભથી અલગ વર્ણ છે, તો ત્યાં આપણે પેન્સિલથી ચોકડી કરવાની, બરાબર ને? ચલો આગળ સૂચના. પઢો ઓર લિખો, વાંચો અને લખો. તો અહીંયા આગળ શબ્દો આપેલા છે, આપણે વાંચીએ, બરાબર. ભવાની, ભવન, ભગવાન અને જીભ, બરાબર. તો આ શબ્દો આપણે લખવાના રહેશે. શબ્દ મેસે ભ ઢૂંઢ કર ઉસ પર ગોળ બનાવો, શબ્દમાંથી ભ શોધી તેના ઉપર ગોળ
बनाओ। अहीं आगळ जुओ, पहेलो शब्द भ ला, तो अहीं भ पहेलो छे तो त्यां पेन्सिल थी गोळ करीशुं। भरत, तो अहीं भ पहेलो छे तो त्यां पेन्सिल थी गोळ करीशुं। शुभ, तो अहीं भ छे तो त्यां पेन्सिल थी गोळ करवानुं। भजन, पहेलो भ छे तो त्यां पेन्सिल थी गोळ करीशुं। चलो विद्यार्थी मित्रों, भ पछी शुं आवशे? म। शुं आवशे? म। पढ़ो और लिखो, वाँचो अने लखो। म से मगर, म से मगर, मगर एटले मगर। चलो आगळ सूचना, म ढूंढ कर उस पर गोल बनाओ। म शोधी तेना ऊपर गोल बनाओ। तो अहीं छूटा छूटा अक्षरो आपेला छे अलग अलग, तो एमांथी आपणे म शोधवानो छे अने एने ए शोधी अने पेन्सिल थी गोल करवानुं છે। પહેલી લીટીમાં જુઓ, મ જ ટ ગ ત મ ભ, તો અહીંયા પહેલો અને છેલ્લેથી આગળનો બે મ છે તો ત્યાં આપણે પેન્સિલથી ગોળ કરીશું। પછીનું છે જ ર મ ન મ ગ મ, તો અહીંયા આગળ મ મ અને મ ત્રણ મ છે તો ત્યાં આપણે પેન્સિલથી ગોળ કરીશું। ચલો આગળ પઢો, વાંચો, રંગ ભરો, રંગ પૂરો, બિંદુઓકો મિલાવો, ટપકાને જોડો। તો આ મ લખેલો છે, અહીંયા મમાં રંગ પૂરવાના છે અને આ ટપકા જોડશો એટલે તમારો મ હિન્દીનો બની જશે, બરાબર। આગળ પઢો અર લખો, વાંચો અને લખો। તો આ રીતે તમારે મ લખવાનું છૂટું છૂટું એટલે આપણો હિન્દીમાં મ લખવાનો મહાવરો પાકો થાય, બરાબર। ચલો આગળ, મ કો મ સે શરૂ હોને વાલે ચિત્ર સે જોડો। મ ને મ થી શરૂ થતા ચિત્ર સાથે જોડો। તો અહીંયા આગળ તમને ચિત્રો આપ્યા છે, સાથે શબ્દો પણ, એના નામ પણ આપ્યા છે, વચ્ચે મ લખેલો છે, તો જે શબ્દ મ થી શરૂ થતો હોય એને વચ્ચેના મ સાથે જોડવાનો છે। તો પહેલું ચિત્ર જુઓ તો શેનું છે? વટાણા। વટાણાને હિન્દીમાં કહેવાય મટર, તો એનો પહેલો અક્ષર મ છે તો મને મ સાથે જોડીશું। બીજું ચિત્ર જુઓ, શેનું છે? મકાનનું, તો એનો પહેલો અક્ષર મ છે તો મને મ સાથે જોડીશું। પછીનું ચિત્ર છે પતંગનું, તો એનો પહેલો અક્ષર પ થાય તો એને મ સાથે જોડાશે નહીં। પછીનું ચિત્ર છે મછલી, મછલીનો પહેલો અક્ષર મ છે તો એને મ સાથે જોડીશું, બરાબર ને વિદ્યાર્થી મિત્રો। પછી છે ફણ, તો એનો પહેલો અક્ષર ફ છે તો એને મ સાથે જોડાશે નહીં। પછીનું ચિત્ર છે મગરનું, તો એનો પહેલો અક્ષર મ છે તો મને મ સાથે જોડીશું। પછીનું ચિત્ર છે બસનું, તો એમાં મ સાથે જોડાશે નહીં। તો કયા શબ્દો જોડાશે વિદ્યાર્થી મિત્રો? મટર, મકાન, મછલી અને મગર। પડી ગઈ સમજણ? ચલો આગળ, મ કે નીચે રેખા ખીંચો, મને નીચે લીટી કરો। તો અહીંયા શબ્દો આપ્યા છે, એમાંથી મ શોધી અને પેન્સિલથી નીચે મને નીચે લીટી કરવાની છે। મછલી, તો અહીંયા આગળ લીટી, આમ તો અહીંયા લીટી, ડમરું તો વચ્ચે લીટી, ઈમલી તો વચ્ચે મ છે ત્યાં લીટી, મટર પહેલો મ છે તો ત્યાં લીટી, કમળ છેલ્લો મ છે તો ત્યાં પેન્સિલથી લીટી કરવાની છે। ચલો આગળ સૂચના, મ સે અલગ વર્ણ પર ચોકડી કરો, મથી જુદા અક્ષર ઉપર ચોકડી કરો। તો અહીંયા આગળ આપણે પહેલી લીટીમાં જોઈએ, મ ન મ ભ સ, તો ન ભ અને સ આ મથી અલગ વર્ણ છે તો તેની ઉપર આપણે ચોકડી કરીશું। પછીની લીટીમાં જુઓ વિદ્યાર્થી મિત્રો, ક મ ખ ચ મ, તો અહીંયા આગળ ક ખ અને ચ આ ત્રણ અલગ વર્ણ છે, અલગ અક્ષર છે મથી, તો આપણે ત્યાં પેન્સિલથી ચોકડી કરીશું। પછીની લીટીમાં મ ગ ખ મ ન, તો ગ ખ અને ન આ ત્રણ અલગ વર્ણ છે તો ત્યાં આપણે પેન્સિલથી ચોકડી કરીશું, બરાબર ને વિદ્યાર્થી મિત્રો। ચલો આગળ, પઢો અર લખો, વાંચો અને લખો। મછલી, મકાન, મટર, મકડી, બરાબર। તો આ રીતે તમારે શબ્દો વાંચવાના છે અને પછી નોટમાં આપણે લેસન આપીએ ત્યારે લખવાના રહેશે। શબ્દ મેસે મ ઢૂંઢ કર ઉસ પર ગોલ
बनाओ, शब्दमांथी म शोधी तेना ऊपर गोल बनाओ। तो पहलो शब्द मटकी, तो पहलो म छे तो त्यां पेन्सिल थी गोल करीशू। कमल, तो वच्चे म छे तो त्यां पेन्सिल थी गोल करीशू। मरकट, तो पहलो म छे तो त्यां पेन्सिल थी गोल करीशू। नमक, तो अहीं आगळ म छे वच्चे तो ત્યાં આપણે પેન્સિલથી ગોળ કરીશું। સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? સરસ, ચલો હવે આપણે આજનું હોમવર્ક જોઈ લઈએ। ચલો આપણે ભ લખીશું નવા પાના ઉપર। ભ સે ભગત, લીટી કરીને ભગત લખીશું અને પછી લીટી કરીને એને ગુજરાતીમાં ભગત લખીશું। પછી સૂચના લખીશું, હિન્દી અથવા ગુજરાતી બેમાંથી એક, આ રીતે છૂટા છૂટા અક્ષરો લખી અને જ્યાં તમને ભ દેખાય ત્યાં પેન્સિલથી ગોળ કરીશું। બરાબર ને? ભેગું ભેગું લખતા નહીં, છૂટા છૂટા બે લીટીમાં અક્ષરો લખજો અને જેમ ભ દેખાય ત્યાં પેન્સિલથી ગોળ કરજો। આ મહાવરો કરવાનો નથી। પછી પઢો અર લખો, આ રીતે છૂટા છૂટા ત્રણ લીટીમાં ભ લખવાના છે। આગળ સૂચના લખવાની, હિન્દી અથવા ગુજરાતી બેમાંથી એક, પછી આ રીતે ગોળ કરવાનું, વચ્ચે ભ લખીને ગોળ કરવાનું, ચિત્રો નહીં દોરવાના, ખાલી આ શબ્દો આપ્યા છે એ લખી અને જે શબ્દ ભથી શરૂ થતો હોય એને જોડી દેવાનો। બરાબર ને? સરસ, ચલો આગળ બેમાંથી એક સૂચના લખવાની હિન્દી અથવા ગુજરાતીમાં, પછી આ રીતે છૂટા છૂટા શબ્દો લખી અને જે શબ્દમાં ભ આવતો હોય ત્યાં પેન્સિલથી લીટી કરવાની। આગળ સૂચના લખવાની હિન્દી અથવા ગુજરાતી, આ રીતે છૂટા છૂટા વર્ણ એટલે કે અક્ષરો લખી અને ભથી અલગ વર્ણ હોય એની ઉપર, આપણે યાર બતાવ્યું છે ચોપડીમાં એ પ્રમાણે ભથી અલગ વર્ણ ઉપર ચોપડી કરવાની। પછી આગળ સૂચના, પઢો અર લખો, વાંચો અને લખો, તો આ રીતે છૂટા છૂટા ચાર શબ્દો, ભવાની, ભવન, ભગવાન અને જીભ, આ રીતે ચાર શબ્દો લખવાના। પછી શબ્દ મેસે ભ ઢૂંઢકર ગોલ બનાવો, તો આ રીતે શબ્દો લખી અને જ્યાં તમને ભ દેખાય ત્યાં આગળ પેન્સિલથી ગોળ કરવાનું રહેશે। ભ પછી મ, તો નવા પાના ઉપર મ લખીશું, પછી મ પછી લીટી કરીશું, મ સે મગર અને ગુજરાતીમાં લખીશું મગર। પછી આ રીતે બેમાંથી એક સૂચના લખી, છૂટા છૂટા વર્ણ લખી બે લીટીમાં અને જ્યાં મ દેખાય ત્યાં પેન્સિલથી ગોળ કરવાનું, આ મહાવરો કરવાનો નથી। પછી આ રીતે પઢો અર લખો, વાંચો અને લખો, છૂટા છૂટા મ લખવાનો મહાવરો પાકો કરવાનો। બરાબર ને? ત્રણ લીટીમાં છૂટા છૂટા મ લખવાના, ભેગું ના લખતા નહીં તર તમારું લખાણ ગંદુ લાગશે। બરાબર ને? પછી સૂચના લખવાની હિન્દી અથવા ગુજરાતીની અને ગોળ કરી, વચ્ચે મમાં ગોળ કરી મ કરી અને આ શબ્દો લખવાના, ચિત્ર દોરવાના નથી અને જે શબ્દમાં મથી શરૂ થતો હોય એને મ સાથે જોડવાનો। પછી સૂચના લખવાની હિન્દી અથવા ગુજરાતીની અને પછી શબ્દો આ રીતે છૂટા લખી અને મ શબ્દ આવતો હોય, મ અક્ષર આવતો હોય ત્યાં પેન્સિલથી લીટી કરવાની। પછી આ સૂચના લખવાની અને મથી અલગ વર્ણ ઉપર ચોપડી કરી દેવાની, જો ચોપડીમાં આપી છે ને એ પ્રમાણે લખવાનો આગ્રહ રાખશો તો તમારું લખાણ સુવાચ્ય અને સારું લાગશે। બરાબર ને? સરસ, ચલો આગળ સૂચના, પઢો અર લખો, આ રીતે એક સૂચના લખી બેમાંથી અને ચાર શબ્દો લખી દેવાના, પછી સૂચના લખી અને મ આવતો હોય જે શબ્દમાં ત્યાં પેન્સિલથી ગોળ કરી દેવાનું। બરાબર વિદ્યાર્થી મિત્રો? સમજણ પડી ગઈ લેસનમાં? સરસ, ચલો તમે મ સુધી તમારી હિન્દીની નોટબુકમાં કમ્પ્લીટ કરી નાખજો। બરાબર ને? ચલો આવજો, આવતા પીરિયડમાં ફરી મળીશું।